નમસ્કાર દર્શકો મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો હાલમાં એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન ની અંદર કોન્સ્ટેબલ જીડી એટલે કે ગ્રાઉન્ડ ડ્યુટી ની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર જેમ કે સીઆરપીએફ છે બીએસએફ છે આઈટીબીપી છે જેવી અલગ અલગ આર્મ ફોર્સિસ ની અંદર ભરતી આવી ગઈ છે આજે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું એના વિશે આપણે આ વિડીયો ની અંદર જાણકારી મેળવીશું આખો વિડીયો તમે જોઈ લેશો તમે જાતે તે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે તો જો આ કોન્સ્ટેબલ એટલે કે બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી વગેરેમાં જે ભરતી છે એની અંદર આપણે ફોર્મ ભર્યું એ પહેલા થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ જો આજે નોટિફિકેશન છે હાલમાં જે કોન્સ્ટેબલ એટલે કે જે જીડી ની ભરતી આવી છે એના વિશે બધી માહિતી લખેલી છે અને પીડીએફ છે એ તમને ની વેબસાઈટ ઉપર પણ જો મળી રહેશે અહીંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફ છે એ તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલની ની લિંક વિડીયો ડિસ્ક્રીપ્શનમાં આપેલી છે જો આજે ભરતી આવી છે એની આપણે ઉપર છેલ્લી માહિતી લઈ લેવી તો આજે કોન્સ્ટેબલ જીડી ની જે ભરતી આવી છે એના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે તો જો લખેલું છે કે પાંચ નવ બે હજાર ચોવીસ એટલે કે પાંચ સપ્ટેમ્બર થી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ચૌદ દસ એટલે કે ચૌદ ઓક્ટોબર સુધી એના ફોર્મ ભરવાનું શરૂ રહેશે જનરલી મહિના સવા મહિના જેવો આપણે ટાઈમ છે તો આ સમયની અંદર આપણે આનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને આજે ભરતી છે એનું પેપર ક્યારે લેવામાં આવશે એટલે કે એની એક્ઝામ ક્યારે હશે તો આ જો ટેન્ટેટિવ આપણને તારીખ આપેલી છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી બે ની અંદર જનરલી આનું પેપર લેવાશે આપણે તારીખ તો જોઈ લીધી હવે કઈ પોસ્ટ ઉપર અને કેટલી ભરતી આવી છે એ જોઈ એનસીબી એમ ટોટલ આઠ ઉપર ભરતી આવી ગઈ છે અને આ બધી ભરતીનો તમે ટોટલ જોશો તો મેલ કેન્ડિડેટ માટે પાંત્રીસ હજાર છસો બાર સીટ ફિમેલ માટે પોસ્ટ ઉપર ભરતી આવી છે અને તમે ચારસો ને એક્યાસી ટોટલ પોસ્ટ પોસ્ટર ભરતી આવી ગઈ છે એટલે ઘણી પોસ્ટ ઉપર ભરતી આવી છે હવે જો આની અંદર કેટલો પગાર મળશે એ પણ તમને લખેલું છે આ ફક્ત બેઝિક પેજ તે આપેલો છે આની અંદર બીજા એલાઉન્સ એડ થઈને ઘણો આમાં પગાર વધી જતો હોય છે પછી આની અંદર કોણ ફોર્મ ભરી શકશે એટલે કે એજ લિમિટ શું આપેલી છે તો જો લખેલું છે કે અઢાર થી ત્રેવીસ વર્ષની જેની ઉંમર હશે તે આની અંદર ફોર્મ ભરી શકશે ક્યારે તો કે એક એક બે હજાર પચીસ સુધીમાં જેની ઉંમર અઢાર થી ત્રેવીસ વર્ષ હશે તે આની અંદર ફોર્મ ભરી શકશે ટૂંકમાં બે એક બે હજાર બે થી એક એક બે હજાર સાત સુધીમાં જેનો પણ જન્મ છો છે બધા આની અંદર ફોર્મ ભરી શકશે પછી કેટેગરી વાઇઝ અમુક આ રિલેક્સેશન પણ આપેલા છે એ તમે જોઈ શકો છો પછી આની અંદર ફોર્મ ભરવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલું છે તો જો લખેલું છે કે તમે મેટ્રિક્યુલેશન એટલે કે દસ પાસ હોવા જો તમે જો દસ પાસ હશો તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો બીજી કઈ અલગથી કઈ ક્વોલિફિકેશન માંગેલી નથી ટૂંકમાં જે પણ વિદ્યાર્થી દસ પાસ હશે અને અઢાર થી ત્રેવીસ વર્ષની ઉંમર હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે અને જે પણ વિદ્યાર્થી જનરલ ઈડબ્લ્યુ એસ ને ઓબીસી માં આવતા હશે ને સો રૂપિયા ફી ભરવાની થશે બાકીના જે પણ વિદ્યાર્થી હશે એને ફી ભરવાની નહીં થાય લખેલું છે તો આપણે આપડે કોન્સ્ટેબલ જેટી ની જે ભરતી આવી છે એની બેઝિક માહિતી આપણે મેળવી હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ જોતા જાય તો જો આ ફોર્મ છે એ તમે ફોનમાંથી અથવા કોમ્પ્યુટર કોમ્પ્યુટર ભરી શકશો સિમ્પલી તમારે ગુગલમાં એસએસસી ડોટ જીઓવી ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે અને આ ઉપરાંત એસએસસી ની એક જૂની પણ વેબસાઇટ છે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન આની અંદર તમારે ફોર્મ ભરવાના નથી એક ખાસ યાદ રાખજો કેમકે આ જે વેબસાઇટ છે એ જૂની છે અને આની અંદર ફોર્મ ભરવાના બંધ થઈ ગયા છે એટલે હવે આપણે આ વેબસાઇટ ઉપયોગ નથી કરવાનો આપણે આજે નવી વેબસાઇટ છે એસએસસી ની એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એની અંદર જ તે ફોર્મ ભરવાનું ફોર્મ ભરવા માટે જમણી બાજુ લોગ એન્ડ રજિસ્ટર નો ઓપ્શન આપેલો છે કેપચ એન્ટર કરીને લોગન પર ક્લિક કરશો એટલે તમારો એકાઉન્ટ ઓપન થઈ જશે પરંતુ મોસ્ટલી આની અંદર એકાઉન્ટ નહીં હોય એટલે આપણે સૌ પ્રથમ વાર નવું એકાઉન્ટ કઈ રીતે બનાવનું એ જોઈ લેવી તો જો નવો નવું એકાઉન્ટ બનાવવા માટે નીચે એક ઓપ્શન આપેલો છે રજીસ્ટર નાવ નો એની ક્લિક કરી દેવાનું એટલે આ રીતનો પેજ આવી જશે હવે આપણે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરવા માટે આ નીચે કન્ટિન્યુનો ઓપ્શન આપેલો છે એનું પ્રક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ આવી જશે હવે એની અંદર આપણે અલગ અલગ ચાર સ્ટેપમાં માહિતી નાખવાની થશે પેલું છે પ્રશ્ન ડિટેલ તો એની અંદર આપણે જોઈ લઈએ કે કઈ રીતે માહિતી નાખવાની થશે એમાં પેલું છે કે ડુ યુ હેવ આધાર કાર્ડ એટલે કે તમારે આગળ શું આધાર કાર્ડ છે જો નો હોય તો તમારે નો પર ટિક રહેવા દેવાની તો તમારે આધાર કાર્ડ સિવાયનું કોઈ પણ પ્રૂફ આપવાનું થશે જો બીજો ઓપ્શન આપેલો છે આઈડેન્ટિફિકેશન કાર્ડ એના પર ક્લિક કરશો તો તમારે આગળ જો આધાર કાર્ડ ન હોય તો આ નીચે બીજા ઓપ્શન આપેલા છે એ સિલેક્ટ કરીને એની માહિતી નાખવાની થશે અને તમારે અગર પાન કાર્ડ હોય તો તમે પાન કાર્ડ સિલેક્ટ કરશો તો તમારા પાન કાર્ડ નો નંબર કરવાનું થશે પરંતુ જો આપણે આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ ની તે માહિતી એન્ટર કરી દેવાની જો આધાર કાર્ડ ની માહિતી એન્ટર કરવા માટે તમારે કરી દેવાની એટલે નીચે ઓપ્શન ખુલી જશે એમાં તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે આ બોક્સ એન્ટર કરી દેવાનો અને એની આધાર કાર્ડ નંબર તમારે બીજી વાર જે નીચે બોક્સ આપેલું છે વેરીફાઈ આધાર કાર્ડ લખેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું મોસ્ટલી બધી માહિતી છે આપણે વાર નાખવાની થશે જો તમારે આધાર કાર્ડ એન્ટર કરશો એટલે બાકી બીજું કઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે પછી ત્રીજું છે કેન્ડિડેટ નેમ એટલે કે તમારે નામ કરવાનું એન્ટર કરવાનું લખેલું છે કે એઝ પર મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ એટલે કે દસમા ની માર્કશીટ ની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું જો તમારે માર્કશીટ ની અંદર કઈ શ્રીમતી મિસિસ કે મિસ્ટર કે એવું કાંઈ લખેલું હોય તો એવું કઈ તમારે એન્ટર કરવાનું નથી

તો તમારે જે પણ જેન્ડર હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને ફરીથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું થશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું પછી છઠ્ઠું છે કે ડેટ ઓફ બર્થ આપણે ડેટ ઓફ બર્થ આપણે સિલેક્ટ કરવાનું થશે જમણી બાજુ કેલેન્ડર નો ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરી દેવાની પછી આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય આપણે સિલેક્ટ કરી લેવાની એવી રીતે ફરીથી તમારી ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની થશે એ પણ તમારે કેલેન્ડર પર ક્લિક કરીને જે હોય તમારે સિલેક્ટ કરી લેવાની પછી સાતમું છે કે ફાધર નેમ એટલે તમારું પપ્પા નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે અને તમારા પપ્પા નામ કયું એન્ટર કરવાનું જે લખેલું છે કે તમારી દસ માં માર્કશીટ ની અંદર જે પણ તમારા પપ્પા નામ લખેલું હોય એ જ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું એટલે તમે ફાધર નેમ ની અંદર સન અને ફાધર નામ લખશો તો પણ ચાલશે સન નેમ ફાધર નેમ ને આપણે દાદર નામ એન્ટર કરશો તો પણ ચાલશે જે રીતે તમારે એન્ટર કરવું હોય કરી શકો છો પછી બીજી વાર તમારે વેરીફાઈ ફાધર નેમ માં પાછું બીજી વાર એન્ટર કરી દેવાનું પછી જે મધર નેમ આપણા મમ્મી નું નામ હોય એ આપણે અહીંયા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું મમ્મી નું નામ છે એ પણ અહીંયા લખેલું છે કે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ એટલે કે દસમા ની માર્કશીટ ની અંદર લખેલું હોય એવી રીતે એન્ટર કરી દેવાનું ઇન કેસ દસમા ની માર્કશીટ ની અંદર આપણા મમ્મી નું નામ ન હોય તો આપણે એલસી ની અંદર જે રીતે આપણા મમ્મી નું નામ લખેલું એવી રીતે આખો એન્ટર કરી દેવાનું પછી વેરીફાય મધર નેમ માં ફરીથી આપણા મમ્મી નું નામ એન્ટર કરી દેવાનું પછી જે મેટ્રિક્યુલેશન એજ્યુકેશન બોર્ડ એટલે કે તમે દસમું કયા બોર્ડ માંથી પાસ કરેલું છે તમારા તમારે કર લેવાનું જો ગુજરાત બોર્ડ પાસ કરેલું હોય તો એ ઓપ્શન આપેલું છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તો એ સિલેક્ટ કરી લેવાનું ફરીથી આ બોર્ડ આપણે સિલેક્ટ કરવાનું થશે તો ફરીથી આપણે બીજી વાર સિલેક્ટ કરી લેશું પછી છે રોલ નંબર એટલે કે દસ માં અંદર તમારો શું રોલ નંબર હતો એ એન્ટર કરી દેવાનો ઇન કેસ કોઈને રોલ નંબર એવું માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો સીટ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અને ફરીથી બીજી વાર આપણે વેરીફાઈ રોલ નંબર ની અંદર એન્ટર કરી દેવાનું પછી છે યર ઓફ પાસિંગ એટલે કે કયા વર્ષે આપણે દસ મુ પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું અને પછી વેરીફાઈ યર પાસિંગ માં ફરીથી આપણે સિલેક્ટ કરી લેવાનું પછી બારમું છે કે હાઈએસ્ટ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે મેક્સિમમ કેટલું ભણેલા છો દસ પછી જો તમે બાર સુધી ભણેલા હોય તો હાયર સેકન્ડરી જો તમે ડિપ્લોમા કરેલો હોય તો એ સિલેક્ટ જો તમે કોલેજ એટલે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ જો કઈ માસ્ટર ડિગ્રી કરેલી હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએન કરેલ હોય તો એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું પછી માં બીજી વાર સિલેક્ટ કરી લેવાનું પછી તેરમું છે કેન્ડિડેટ મોબાઈલ નંબર આપણે જે દસ આગળ મોબાઈલ નંબર હોય આપણે બોક્સ એન્ટર કરી દેવાનું મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે આપણે એની ઉપર ક્લિક કરી એટલે તમારો મોબાઈલ

કરી દેવાની એટલે લકીર આવી જશે કે તમારી પર્સનલ ડિટેલ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે એટલે આપણે ઓકે પર ક્લિક કરી દેવાની એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર લખેલો આવી જશે આ જે રજીસ્ટ્રેશન નંબર છે એ તમારે રાખવાનો ફ્યુચરમાં જ્યારે પણ આપણે લોગિન કરવાનો થાય ત્યારે આના મને જરૂર પડશે તો જો આટલું થઈ જાય પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે હવે આની અંદર આપણે પાસવર્ડ ક્રિએશન કરવાનો થશે તો જો આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર આપણને આ જે રજીસ્ટ્રેશન નંબર છે એ પણ સેન્ડ કરી દીધો છે અને આપણને એક પાસવર્ડ પણ સેન્ડ કરવામાં આવેલો છે તો આપણે જે રજીસ્ટ્રેશન નંબર હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને આપણે મોબાઈલ નંબરની અંદર અને ઇમેલ ની અંદર જે પાસવડ સેન્ડ કરેલો હોય એ પાસવડ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ તમારે નીચે એન્ટર કરી દેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીંદુ પેજો પણ થઈ જશે હવે જો આપણને જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર જે પાસવર્ડ જે મોકલેલો તો એ ખાલી વન ટાઈમ ચાલશે હવે આપણે જે પણ પાસવર્ડ રાખો એ આપણે સેટ કરી શકશું એમાં પેલું છે ઓલ્ડ પાસવર્ડ તો એની અંદર મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર જે પણ પાસવર્ડ એ આપણે ફરીથી એન્ટર કરી દેવાનું પછી ન્યુ પાસવર્ડ માં આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું હવે જો પાસવર્ડ આપણે કઈ રીતે રાખવાનો એ આપણને હિન્ટ આપેલી છે કે તમારો જે પાસવર્ડ છે મિનિમમ આઠ આંકડાનો હોવો જોઈએ એની અંદર એક જે આલ્ફાબેટ છે એ મિનિમમ અપર કેસ એટલે કે પેલે પેલા હોવો જોઈએ પછી એક છે મિનિમમ લોઅર કેસ એટલે એટલે કે બીજી એબીસીડી પછી એક કોઈ તમારે મિનિમમ નંબર એટલે કે જીરો થી નવ ની વચ્ચે કોઈ તમારે નંબર રાખવાનો થશે અને એક મિનિમમ તમારે કોઈ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે એટ ધ કોઈ પણ નાખવાનો થશે દાખલા તરીકે અત્યારે જો હિન્ટ મેં આપેલી છે આવી રીતે તમે સેટ કરી શકો છો જો એ છે કેપિટલ માં રાખવાનો બીસી સ્મોલ માં એટ ધ રેટ વન ટુ થ્રી એવી રીતે તમારે જે પણ તમારો પાસવર્ડ રાખવો હોય તમે એન્ટર કરી શકો છો જો તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તમારે ન્યુ પાસવર્ડ ની અંદર એન્ટર કરી દેવાનો અને એની પાસવર્ડ તમારે જે નીચે કન્ફર્મ પાસવર્ડ નો ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનો પછી નીચે એક ઓપ્શન આપેલો છે સિક્યુરિટી ક્વેશ્ચન નો તો જો તમે ફ્યુચર

બંને ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે બંનેનો તમે સાચો જવાબ આપશો પછી તે તમારો પાસવર્ડ ચેન્જ કરવા દેશે એટલે તમારે જે પણ આ ક્વેશ્ચન રાખવો હોય એ તમે સિલેક્ટ કરીને એનો આન્સર આ લખજો હવે જો આ બધું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાનું પછી ત્રીજું છે એડિશનલ ડિટેલ તો એની અંદર આપણે અમુક માહિતી નાખવાની થશે એમાં પેલું છે કેટેગરી તો એના પર ક્લિક કરશો તો તમે કઈ કેટેગરીમાં આવો છો ઈડબ્લ્યુએસ માં આવો છો એસસી એસટી ઓબીસી કે યુઆર એટલે કે જનરલ તમે જેમાં પણ આવતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું પછી તમારે જે કેટેગરી સિલેક્ટ કરો એની ફરીથી તમારે આ વેરીફાઈ કેટેગરીની અંદર સિલેક્ટ કરી લેવાની પછી બીજું છે નેશનલિટી તો આને ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં આપણે બધાને મોસ્ટલી સિટીઝન ઓફ ઇન્ડિયા લાગુ પડશે એટલે આપણે સિલેક્ટ કરી લેશું અને આપણે તો આપણે ને ત્રીજો ઓપ્શન લાગુ નહીં પડે પછી ચોથું છે વિઝીબલ આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે તમારા શરીરમાં કોઈ પણ એવું આઈડેન્ટિફિકેશન માર્ક આપણે એન્ટર કરી દેવાનું દાખલા તરીકે કોઈને શરીરમાં તલ હોય તો એ એન્ટર કરી શકે છે કોઈને કઈ બીજું લાખું છે કે કઈ નિશાન હોય એ બધાની માહિતી તમારે એન્ટર કરી શકો છો કોઈ પણ એકની આપણે માહિતી એન્ટર કરવાની થશે દાખલા તરીકે જો જમણા હાથમાં તલ હોય તો રાઈટ હેન્ડ મોલ એવી રીતે તમે એન્ટર કરી શકો પછી પાંચમું યુ પર્સન વિથ બેન્ચ ડિસેબિલિટી એટલે કે તમે શું છો જો હો તો તમારે ટીક કરી દેવાની તો કઈ ટાઈપની છે એ તમારે સિલેક્ટ કરવાની થશે કે એટલે ઓર્થોપેડિક છે એટલે કે છે કે વિઝન એવી રીતે અલગ અલગ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો અને આ ત્રણ સિવાયની કઈ હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાની કઈ કેટેગરીને કયું લાગુ પડશે એ એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે અને તમે જો ડિસેબલ પર્સન હો તો તમારે જે ડિસેબિલિટી નું તમે કઢાવેલું હોય એનો નંબર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને તમે જો ડિસેબલ પર્સન નો

કાયમી ઓછી ઓટોમેટિક લખેલું આવી જશે કેસ કોઈ વિદ્યાર્થી હાલનું અને કાયમી અલગ અલગ હોય તો તમે બંને અલગ અલગ પણ એન્ટર કરી શકો છો હજુ આટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું ક્લિક કરી દેવાની એટલે લખેલું જશે કે તમારી ડિટેલ સેવ થઈ ગઈ છે આપણે ઓકે પર ક્લિક કરી દેવાની લારીનું ડિક્લેરેશન ઓપ્શન આવી જશે હવે આપણે સિમ્પલી આગ્રી ની સામે જે બોક્સ છે એનું પર ક્લિક કરી દેવાની પછી આપણે જે ફોર્મ ભર્યું છે એક વાર જોવું હોય તો પ્રીવી ઓટીઆ એની ઉપર ક્લિક કરશો એટલે આખું ફોર્મ આવી જશે એક તમારે ચેક કરી લેવાનું હજી જો કઈ ચેન્જ કરવું હોય તો થઈ શકશે અને તમે જે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ પણ નીકળી જશે ઉપર ઓપ્શન આવી જશે જો બધું ઓકે જ હોય તો ઉપર ક્લિક કરી દેવાની એટલે આવી છે કે તમારું ડિક્લેરેશન સક્સેસફુલી થઈ ગયું છે અને પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું એટલે તમારો જો આ રીતનો લોગ ઓપન થઈ જશે ઇન કેસ જો ન થાય તમે એસએસસી ની સાઇટ ઉપર આવશો તો જમણી બાજુ લોગ નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરશો તો આ રીતનો પેજ આવી જાય એની અંદર તમારો જે રજિસ્ટ્રેશન નંબર આવેલો એ એન્ટર કરી દેવાનો પાસવર્ડ એ એન્ટર કરી દેવાનો આ જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને લોગ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ આવી જશે હવે આપણે કોન્સ્ટેબલ ની અંદર જે ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરવા માટે થોડા નીચે આવી આવી હજુ આ લાઈવ એક્ઝામિનેશન ની અંદર આ હાલમાં કોન્સ્ટેબલ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાનું શરૂ છે એટલે તમને બતાડશે તો આપણે આજે કોન્સ્ટેબલ જીડીની જે ભરતી છે એની અંદર ફોર્મ ભરવા માટે આ એપ્લાય નો ઓપ્શન આપેલો છે તો આપણે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની અમુક ઇન્સ્ટ્રક્શન આવી જશે એકવાર આપણે વાંચી લેવાની પછી આપણે જમણી બાજુ ફિલ ફોર્મ નો જે ઓપ્શન આપેલું છે એનું ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે એમાં જો પાંચ સ્ટેપમાં આપણે અલગ અલગ ફોર્મ ભરવાનું પેલું છે કેન્ડિડેટ ઇન્ફોર્મેશનમાં પેલું છે પ્રશ્ન ડિટેલ તો પ્રશ્ન ડિટેલ છે આપણે જ્યારે પણ આપણું વન ટાઈપ રજિસ્ટ્રેશન કર્યું ત્યારે જે પણ નાખી લે છે બધી ઓટોમેટિક લખેલી આવી જશે સિમ્પલી આપણે સાવ નીચે વહ્યું જવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો સક્સેસફુલી આવી જશે આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની હવે આપણે આગળની માહિતી મેળવી એ પેલા તમે જો આપણે ચેનલમાં નવાના આપણે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને આપણે ટેલિગ્રામના વોટ્સઅપમાં પણ ચેનલ છે એની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે આમાં જોડાઈ શકો પછી એજ્યુકેશન ડિટેલ ની અંદર તો મુ છે હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન તેની અંદર આપણે દસ પછી જેટલું પણ ભણેલા હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે ઇન કેસ જો કોઈ દસ જ ભણેલા હોય તો એને દસ સિલેક્ટ લેવાનું જો કોઈ બાર પાસ કરેલું હોય તો બાર જો કોઈ ડિપ્લોમા કરેલું હોય કે ગ્રેજ્યુએશન કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન તમે જે પણ હાઈ સ્ટડી કરેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું પછી નીચે ક્વોલિફિકેશન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ની અંદર આપણે દસ માં જે આપણે આગળ માહિતી નાખીએ છીએ એ લખેલી આવી જશે હવે સિમ્પલી આપણે ખાલી એક વસ્તુ નાખવાની થશે એ છે આપણા પર્સન્ટેજ હજુ વીસ પોઈન્ટ છ ની અંદર આપણા દસમાં કેટલા પર્સન્ટેજ એટલે કે કેટલા ટકા હતા એ આપણે બોક્સ ની એન્ટર કરી દેવાનું જો ઇન કેસ કોઈને દસ મિનિટ અંદર સીજીપી આપેલો હોય તો એને આ એન્ટર કરવાનું પરંતુ મોસ્ટલી બધા પર્સન્ટેજ તે આવેલા હોય છે એટલે આપણે પર્સન્ટેજ એન્ટર કરી દેવાના સીજીપી આપણે લાગુ નહીં પડે એટલું થઈ જાય તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું સક્સેસફુલ આવી જશે આપણે ઓકે પર ક્લિક કરી દેવાની પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન એક તો એની અંદર વેધર યુ આર એક્સ સર્વિસમેન ઓર સર્વિંગ ધ આર્મ ફોર્સ એટલે કે તમે શું એક્સ સર્વિસમેન છો જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની તો તમારે અમુક માહિતી નાખવાની થશે કે તમે કઈ તારીખે જોઈનિંગ કર્યું છે કઈ તારીખે તમે ડિસ્ચાર્જ છે છો એ ઉપરાંત તમે જો કઈ સિવિલ પોસ્ટ ઉપર છો કે એની અંદર તમે જોડાવા માટે એક્સર્વિસમેન નો અનુભવ લીધેલો હોય તો એ તમારે બધી માહિતી નાખવાની થશે પરંતુ જો તમારે આ નું લાગુ ન હોય તો તમે નો ઉપર ટીક કરી દેવાની તો તમારે કઈ માહિતી નાખવાની નહીં થાય પછી વેધર રિલેક્સેશન એટલે કે તમારે શું એજ કે એજ વધારે હોય અને એને એજ ટીક કરી દેવાની તમારે કયા કોડ ની અંદર લાભ લેવાનો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું આપણે આગળ ઓબીસી સિલેક્ટ કરેલું હતું એટલે આ ઓબીસી આવે છે તમે જે કેટેગરી સિલેક્ટ કરી લે છે એ તમને આ

ડેફિનેશન માટે આપણે સિલેક્ટ કરવાના થશે તેમાં પેલું પ્રિફરન્સમાં સિલેક્ટ પર ક્લિક કરશો એટલે તમને આ બધા સેન્ટરના આવી જશે આપણે જે પણ સેન્ટર રાખવું હોય તમે સિલેક્ટ કરી શકો છો જો તમારે ગુજરાતનું રાખવું હોય તો ડબલ્યુ એટલે કે વેસ્ટર્ન રિજિયનમાં આવશો તો તમને બધા ગુજરાતના સિટીના નામે જોવા મળશે ઇન કેસ જો તમારે પહેલા પ્રિફરન્સમાં અમદાવાદ રાખવું હોય તો ઓપ્શન આપેલું છે એ સિલેક્ટ કરી લેવાનું પછી બીજા પ્રિફરન્સમાં અમદાવાદ સિવાય તમારે બીજું કયું સિટી રાખવું છે જે એક્ઝામ સેન્ટર માટે એ સિલેક્ટ કરી લેવાનું દાખલા તરીકે ગાંધીનગર રાખવું તો એ સિલેક્ટ કરી લેશે અને પછી આ ત્રીજા પ્રિફરન્સમાં દાખલા તરીકે હું રાજકોટ રાખી લઈશ એ રીતે તમારે જે પણ પ્રિફરન્સ આપી શકો છો પછી જે ફોર કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એટલે આપણે જે પેપર છે એ કઈ ભાષામાં આપણે દેવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે આની ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ભાષા જોવા મળશે આપણે જે પણ ભાષાની અંદર પરીક્ષા આપી હોય તમે આપી શકો છો જો તમારે ગુજરાતીમાં ગુજરાતી હોય તો એ સાત નંબર ઓપ્શન ગુજરાતી આપેલું છે એ સિલેક્ટ કરી લેવાનો અને ઇન કેસ કોઈ વિદ્યાર્થીને હિન્દી ઇંગ્લિશમાં જો આપી હોય તો એ પણ સિલેક્ટ કરી શકે છે પછી આવે છે વેરીફાઈ મીડિયમ પર કોમ્પ્યુટર પેજ એક્ઝામિનેશન તો આપણે જે ઉપર ગુજરાતી સિલેક્ટ કરી હોય ફરી વાર આપણે સિલેક્ટ કરવાનું થશે પછી છવ્વીસમું છે આર યુ નેશનલ ક્રેડિટ કોપ્સ સર્ટિફિકેટ એટલે કે તમારે આગળ શું એનસીસી સર્ટિફિકેટ છે એટલે કે એનસીસી ના અલગ અલગ સર્ટિફિકેટ આવતા હોય એ બી સી એ જો તમારે આગળ હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાનું તો તમારી આગળ કઈ પ્રકારનું સર્ટિફિકેટ છે એ બી સી માંથી એ સિલેક્ટ કરી લેવાનું પછી પાછું વેરીફાઈ માં ફરીવાર સિલેક્ટ કરી લેવાનું જો તમારે સર્ટિફિકેટ હોય તો તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો જો તમારે આગળ એનસીસી નો એકે સર્ટિફિકેટ ન હોય તો તમારે સિમ્પલી નો ઉપર ટિક કરી દેવાની તો તમારે બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય પછી સત્યાવીસ મી છે કે તમે શું કોઈ ગેમ કે સ્પોર્ટ માં ડિસ્ટ્રિક્ટ સ્ટેટ નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે ભાગ લીધેલો છે જો લીધેલો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની તો તમારે એ જે રમત ને લગતી જે પણ માહિતી આવતી છે એ તમારે એ બધી નાખવાની થશે પરંતુ જો તમે કઈ ગેમ કે સ્પોર્ટ માં કઈ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ કે નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે ભાગ લીધેલો ન હોય તો તમારે સિમ્પલી નો ઉપર ટિક કરી દેવાની તો તમારે બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય પછી અઠ્યાવીસ મુ છે સ્ટેટ યુટી ડોમિસિલ એટલે કે તમે કયા સ્ટેટ ની અંદર છો એ તમારે સિલેક્ટ કરવાનું થશે હજુ આપણે ગુજરાતમાં રહેતો હોય તમને ગુજરાત સિલેક્ટ કરી લેવાનું પછી ફરીથી તમારે વેરીફાઈ ની અંદર ગુજરાત સિલેક્ટ કરી લેવાનું પછી ઓગણત્રીસ મુ છે ડિસ્ટ્રિક્ટ ઓફ ડોમિસિલ એટલે કે તમે ગુજરાત સ્ટેટ ની અંદર કયા ડિસ્ટ્રિક્ટ માં રહ્યો છો એ તમારે સિલેક્ટ કરવાનું થશે આની ઉપર ક્લિક કરશો એટલે બધા ડિસ્ટ્રિક્ટ ના નામ આવી જશે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું પછી વેરીફાઈ ની અંદર ફરીથી તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું પછી ત્રીસ મુ છે કે હેવ યુ માઇગ્રેટ ફ્રોમ અધર સ્ટેટ એટલે કે તમે શું બીજા સ્ટેટ માંથી માઇગ્રેટ થઈને પછી ગુજરાતમાં જો તમારે ઇલાકો પડતું હોય તો તમારી યસ ઉપર ટીક કરી દેવાની તો તમને અલગ અલગ બીજી માહિતી પૂછશે એ તમારે નાખવાની થશે પરંતુ જો તમે માઇગ્રેટ થઈને ગુજરાતમાં નો આવેલા હોય તો તમારે નો કરી દેવાની તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય પછી છે છે ઓફ પોસ્ટ તો આની અંદર આપણે આપણે પોસ્ટની રીતે થશે બધી માહિતી નાખવાની થશે હવે જો આ પોસ્ટ ડિટેલ કરીને એક ઓપ્શન આપેલો છે આના ઉપર ક્લિક કરશો જે અલગ અલગ આઠ પોસ્ટ ઉપર ભરતી આવી છે બધા નામ આ આવી જશે હવે ભરતીની સામે કોડ પણ આપેલો છે દાખલા તરીકે જે બીએસએફ છે એનો કોડ છે એ સીએ નો છે બી સીઆર સીઆરપીએફ નો છે સી એવી રીતે આઈટીબીપી નો છે ઈ એસએસએફ નો છે એચ એવી રીતે અલગ અલગ બધાના કોડ આપેલા છે હવે તમારે જે પણ પોસ્ટ આયા પ્રેફરન્સ માં આપ્યું એ પ્રમાણે તમારે કોડ લખવાનો થશે કે દાખલા તરીકે મારે જો સીઆરપીએફ પેલા રાખ્યું હોય તો એનો કોડ છે સી તો છે પેલો બોક્સ એની અંદર સી એન્ટર કરી દેશે પછી સીઆરપીએફ પછી બીજી પ્રેફરન્સ મારે બીએસએફ રાખ્યું હોય તો એનો કોડ છે એ તો બીજા બોક્સ માં હું એ એન્ટર કરી દેશ પછી એવી રીતે ત્રીજી પ્રેફરન્સ માં મારે એસએસએફ રાખવું હોય તો એનો કોડ છે એચ તો ત્રીજા બોક્સ માં હું એચ એન્ટર કરી દેશ એવી રીતે તમારે પ્રેફરન્સ સેટ કરવાનો થશે અને

હવે છે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર હવે એમાં પેલું છે ફોટોગ્રાફ હવે જો આપણો ફોટોગ્રાફ છે એ આપણે કઈ રીતે અપલોડ કરવાનો હવે આ થોડીક નવી વસ્તુ છે હવે જો અત્યાર સુધી એવું હતું કે આપણે જે પાસપોર્ટ સાઈઝ ફોટો હોય આપણે સ્કેન કરીને અપલોડ કરવાનો થતો તો પરંતુ હવે અહીંયા નવો ઓપ્શન આવી ગયો છે એ છે કેપ્ચર લાઈવ ફોટો એ કઈ રીતે કરવાનો હવે જો તમે લેપટોપની અંદર ફોર્મ ભરતા હો તો એની અંદર કેમેરો હોય છે ઇન કેસ જો તમારી આગળ ડેસ્કટોપ હોય અને એની અંદર જો કેમેરો હોય તો તમારો ફોટો લાઈવ કેપ્ચર થઈ જશે અથવા તમે મોબાઈલમાંથી ફોર્મ ભરતા હો તો એમાંથી પણ ફોટો તમારો પડી જશે એની માટે કેપ્ચર લાઈવ ફોટો એની પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો ઓપન થઈ જશે એટલે તમારી સામે કેમેરો છે એટલે તમારો પાસપોર્ટ ફોટો આવે એવી રીતે તમારે તમારો ફેસ રાખીને કેપ્ચર કરી દેવાની ઇનકેસ વિદ્યાર્થી કોમ્પ્યુટર માંથી ફોર્મ ભરતા હોય પરંતુ એને એની કેમેરો ન હોય અથવા ફોનમાંથી એમાં ભરો અને ઓપન ન થાય તો શું કરવાનું જો નીચે એક કોડ આપેલો છે તમે આ સ્કેન કરશો એટલે આ રીતની એક માય સી કરીને એપ્લિકેશન ઓપન થઈ જશે એ પ્લે સ્ટોર માંથી તમારે ડાઉનલોડ કરી લેવાની ત્રણ થી ચાર એમબી એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લેશો એટલે આ રીતનું એક પેજ આવી જશે એમાં આપણું જે રજિસ્ટ્રેશન નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો આપડે પાસા એન્ટર કરવાનો કેપ્ચર એન્ટર કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે હવે તમે જે હાલમાં ફોર્મ ભરો છો ઓટોમેટિક આ તમને ઓપ્શન બતાડશે તમે એની ઉપર ક્લિક કરશો તો આ રીતનો તમારા મોબાઈલમાં કેમેરા ઓપન થઈ જશે તમે કેપ્ચર કરશો એટલે તમારો ફોટો ઓટોમેટિક અપલોડ થઈ જશે અને આ રજિસ્ટ્રેશન નંબર બંને જગ્યાએ સેમ જ છે એટલે પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે હવે જો સિગ્નેચર છે એની સાઈઝ આપણે દસ થી વીસ કેબી ની વચ્ચે રાખવાની અને એ આપણે જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની થશે અપલોડ કરવા માટે અપલોડ સિગ્નેચર નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી

આવી જશે ફોર્મ રિસિવ સક્સેસફુલી હવે આપણે જો સો રૂપિયા ફી ભરવાની હોય તો મેક પેમેન્ટ નો ઓપ્શન આપેલો છે તો આપણે આપણે પેમેન્ટ ઉપર ક્લિક ક્લિક કરી કરી દેવાની દેવાની એટલે એટલે આવી જશે જશે કે ફી ભરવાની થાય છે પે થઈ હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે નેટ બેન્કિંગ નો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નો અને યુપીઆઈ નો તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને આગળની બધી ડિટેલ નાખશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને તમે પેમેન્ટ કરો એની રિસીપ પણ જનરેટ થશે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની કેસ તમારે પેમેન્ટમાં કઈ પ્રોબ્લેમ આવે અને ફરીથી જો પેમેન્ટ કરવાનું થાય તો એપ્લિકેશન ઓપ્શન છે એની ઉપર જ ઓપ્શન આવી જશે ત્યાંથી તમે પેમેન્ટ કરી શકશો તો આ સંપૂર્ણ માહિતી કે હાલમાં જે આ ભરતી આવી છે એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની હજી ખ્યાલ ન હોય અથવા ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે એનો આન્સર અને આ તમને સારો લાગ્યો તો કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આની માહિતી મળી રહે અને તમે જો આપણી ચેનલમાં નવો આપણી ચેનલ હજી સુધી સબ્સક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો જેથી આવી